नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूँ छु शिवांगीनी। नजर करिए महत्वना समाचार पर। वात्री ब्रेकिंग न्यूज सामे आवी रह्या छे। राज्य में प्रथम वक्त महत्वनो निर्णय लेवामां आव्यो छे। ड्राइविंग लाइसेंस ने लई अने आरटीओ नी लाल आंख। ड्राइविंग लाइसेंस ने लई अने महत्वपूर्ण निर्णय लेवामां आव्यो छे। खोटी रीते लाइसेंस मेळवनार सामे लाल आंख आरटीओ द्वारा करवामां आवी छे। 10 लोकोने ड्राइविंग लाइसेंस आजीवन रद्द करी देवामां आव्या छे। ड्राइविंग टेस्ट आप्या वगर लाइसेंस मेळव्या हता, जेना कारणे आजीवन लाइसेंस रद्द करी देवामां आव्यु छे। रद्द थयेला लाइसेंस राज्यनी लाइसेंस नहीं मळे। कौभांडमां आरटीओना 3 एजंट अने 1 इंस्पेक्टरनी पण धरपकड़ करी लेवामां आवी छे। खोटी रीते लाइसेंस मेळवनार सामे आरटीओએ લાલ આંખ કરી છે। 10 લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યા છે। ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ મેળવ્યા હતા। ખોટી રીતે લાયસન્સ મેળવનાર સામે લાલ આંખ આરટીઓ દ્વારા કરવામાં આવી છે। રદ થયેલા લાયસન્સ રાજ્યની લાયસન્સ નહીં મળે। કૌભાંડમાં આરટીઓના 3 એજન્ટ અને 1 ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે। 10 લોકોના લાયસન્સ આજીવન રદ કરી દેવાયા છે। ખોટી રીતે લાયસન્સ મેળવનાર સામે આરટીઓએ લાલ આંખ કરી છે। 10 લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન માટે રદ કરી દેવામાં આવ્યા છે। વાત કરી અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઇન પર છે। અમિત, 10 લોકોના આજીવન લાયસન્સ રદ કરી દેવાયા છે, શું વધુ વિગતો? ઘણા લોકો જે છે સુરત આરટીઓ માં અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી 2 નંબર માં લાયસન્સ મેળવી લેતા હતા। એવું થતું હતું કે પરીક્ષામાં ફેલ થવાના ડરે અથવા તો જે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની જે પરીક્ષા હતી તેમાં ફેલ ન થાય અને સરળતાથી લાયસન્સ મળી રહે એટલા માટે કેટલાક લોકોએ 2 નંબર માં લાયસન્સ મેળવી લીધા હતા। એટલે અગાઉ આ કૌભાંડ સામે આવતા આરટીઓ ના 3 એજન્ટ અને 1 ઇન્સ્પેક્ટર ની ધરપકડ પણ કરાઈ હતી। એટલા મામલે વધુ તપાસ કરતા 10 લોકો એવા મળી આવ્યા હતા કે જેનો લાઇસન્સ બોગસ હતા અને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને કહી શકાય કે રાજ્યમાં પ્રથમ વખત આ કાર્યવાહી થઈ છે જેમાં 10 લોકો જે બોગસ લાયસન્સ ધરાવતા પકડાયા હતા કે જેને 2 નંબરમાં લાયસન્સ કઢાવ્યું હતું તેમના લાયસન્સ આજીવન રદ કરી દેવામાં આવ્યા છે। અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આજે લાયસન્સ ધારક હતા તેમને 2 નંબરમાં લાયસન્સ કઢાવ્યા હતા એવો હવે રાજ્યમાંથી કોઈ પણ આરટીઓ માંથી તેઓ લાયસન્સ મેળવી શકશે નહીં। ચોક્કસથી અમિત, માહિતી બદલ આભાર। તો વાત કરીએ ડ્રાઇવિંગ લાયસન્સને લઈ અને આરટીઓએ લાલ આંખ કરી છે। ખોટી રીતે લાયસન્સ મેળવનાર સામે આરટીઓની લાલ આંખ। 10 લોકોના લાયસન્સ આજીવન રદ કરી દેવામાં આવ્યા છે, સાથે જ 3 જેટલા એજન્ટો અને 1 અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે।